नमस्कार विद्यार्थी मित्रों, YouTube चैनल में तमाम विद्यार्थियों का स्वागत है। जो हमारे चैनल में तुम नवा हो तो नीचे आपे सब्सक्राइब बटन दबावी बाजू में आपे बेल आइकन अवश्य दबाओ जिससे हमारा नवा वीडियो तुमने मिलता रहे तथा हमारा वीडियो ने लाइक और शेयर अवश्य करो। आज आपे 12 ओम्स के अंदर अपने चैप्टर 2 भागीदारी का वार्षिक हिसाब જેની અંદર હવાલાઓ આપણે જોતા અગાઉના વિડિયોમાં હવાલા જોયા અગાઉના વિડિયોમાં આપણે જે ખાતા શીખી ગયા એના ફોર્મેટ પણ તમને દોરાવી દીધા છે તમે યાદ પણ રાખી લીધા છે આની પહેલાના વિડિયોની અંદર 14 હવાલા આપણે જોયા હતા જેમાં આકર્ષક ચૂકવણા બાકી ખર્ચ નહીં ચૂકવેલ ખર્ચ એનું બીજું નામ અગાઉથી ચૂકવેલ ખર્ચ ત્રીજો હવાલો મળવાની બાકી આવક નહીં મળેલા અને અગાઉથી મળેલા આકર્ષકો કાલફા નહીં નોંધેલ ઉધાર વેચાણ નહીં નોંધેલ ઉધાર ખરીદી દેવાદાર વટાવ અનામત અને એક હવાલો આપણે લીધો હતો કે ખરીદ માલ પરની નોંધ વેચાણ નોંધમાંથી ત્યાં સુધીના આપણે 14 હવાલા જોઈ લીધા 11મા ધોરણમાં જે વાર્ષિક હિસાબના જે હવાલા હતા એ જ હવાલા છે પણ અહીંયા તમારે ફક્ત મૂડી ખાતા રાખવાની જે બે પદ્ધતિ છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ તો એટલો જ અહીંયા ફેર પડે છે બાકી હવાલાની અસર 11મામાં જે દેતા હતા એમાં જ અહીંયા આપવાની છે ન્યા જે વસ્તુ ઉધાર થાય એ વસ્તુ અહીંયા પણ ઉધાર થાય 11મામાં 12મામાં કોઈ જતું બીજું નિયમોમાં પરિવર્તન થતું નથી નિયમો સિદ્ધાંતો બંને એક જ રહે છે એટલે તમને નામાના નિયમો જે આપણે ઉધાર જમાના હતા એ યાદ રાખો તો હવાલા ગોખવાની પણ જરૂર નથી કે કયો વ્યવહાર ઉધાર થાય કયો વ્યવહાર જમા થાય કયા કારણે ઉધાર થાય છે આટલા ત્રણ નિયમો જો આવડી જાય તો હવાલા કોઈ પણ ગોખવાની જરૂર નથી એની બે અસર થાય નિયમ મુજબ એ પણ તમને અગાઉના વિડિયોમાં સમજાવેલું અગિયારમામાં તમે શીખી ગયા હતા કે વ્યક્તિ ખાતામાં સમાવેશ કોનો થાય માલ મિલકતમાં કોનો થાય અને ઉપજ ખર્ચ ખાતામાં સમાવેશ કોનો થાય એટલી તમને ખબર પડી હતી વર્ગીકરણ કરવાની અને એના ત્રણ નિયમો તો વ્યક્તિ ખાતાનો નિયમ હતો કે લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા જો વ્યક્તિ લાભ લે છે તો એને ઉધાર કરો લાભ આપે તો એને જમા કરો માલ મિલકત ખાતાનો નિયમ આપણે જોયો હતો કે માલ આવે વેપાર ખાતામાં અને મિલકત જાય પાકા સળિયામાં તો માલ મિલકતનો નિયમ હતો કે આવે તે ઉધાર જાય તે જો ધંધામાં માલ મિલકત આવે તો એને ઉધાર કરો જાય છે તો જમા કરો અને ત્રીજો નિયમ હતો ઉપજ ખર્ચ ખાતા તો ઉપજ અને ખર્ચ એ બધું ક્યાં નોંધતા આપણે નફાનો ખરીદીનો ખર્ચ હોય તો વેપારમાં આવે નિયમ તો એક જ લાગુ પડે કે ખર્ચ કે નુકસાન ઉધાર ખર્ચ હોય તો એને ઉધાર કરો આવક હોય તો એને જમા કરો આ નિયમ ઉપર જ બધા વ્યવહારની અસરો આપણે આપતા હોઈએ છીએ તો આજે હવાલા નંબર 15 આપણે લેવાનો છે તો હવાલા નંબર 15 માં શું છે કે વેચાણ માલ પરતની નોંધ ખરીદ નોંધમાંથી તો પહેલા તો વ્યવહાર સમજવાનો કે વેચાણ માલ પરત કે આપણે માલ ગ્રાહકને વેચો તો નુકસાની વાળો હશે અથવા ભાવ અથવા કોઈ પણ કારણથી વેચેલો માલ પાછો આવ્યો છે એને કહેવાય વેચાણ પરત વેચાણ માલ પરતની નોંધ ભૂલથી ક્યાંથી ગઈ ખરીદ નોંધમાં તો આપણે નિયમ શીખાતા કે ખોટું ઉલટાવો અને સાચાની અસર આવો કે ખોટું ઉલટાવો અને સાચાની અસર આ આપણે નિયમ શીખાય એટલે તો ખોટું ઉલટા ઉલટા હોય એટલે ઉધાર હોય જમા કરો જમા હોય ઉધાર કરો તો ખોટું શું છે કે વેચાણ માલ પરતની નોંધ ખરીદ નોંધ માટે ભૂલ થઈ ખરીદ નોંધ માં લખવાનું હતું વેચાણ માલ પરતના લખાઈ ગયું ખરીદ નોંધની અંદર તો ખરીદ નોંધ માં લખાઈ ગયું છે તેની વિરુદ્ધની અસર આપો તો ખરીદી લખી રાખો કરી કે ખરીદ ખાતે ઉધાર લેણદાર ખાતે ઉલટાવો ઉલટાવો એટલે ખરીદીને જમા કરો લેણદારને ઉધાર કરો કે લેણદાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આ એની હવાલા નંબર
जमा करो छो तो असर पहली उठाय जो खोटो उल्टावानो छे तो खरीदी क्या हुए तो व्यापार खाता नी उधार बाजू खरीदी हमेशा उधार जो हुए व्यापार खाता नी उधार बाजू खरीदी माती बात करो क्योंकि भूलथी खरीदी मां लखाई गयो तो खरीदी ने बात कर नाखो बीजी असर तो लेनदार मां आपने जमा कियो तो लेनदार माथी ने उगर नाखो बा तो लेनदार क्या हुए तो पाका सर्विया नी मूड़ी देवा बाजू लेनदार माथी बात व्यापार खाता नी जमा बाजू વેચાણ માંથી બાદ કારણ કે વેચાણ પરત છે તો વેચાણ આપણું કઈ તો અને માલ આવે છે એટલે ઉધાર બાજુ થાય તો આપણે ઉધાર ન કરતા આપણે તો વેચાણ જમા હોય તો આપણે શું કરવાનું બાદ જો ઉધાર બાજુ લખવું હોય તો વેચાણ માલ પર આપણે લખીશ કઈ બાજુ વેપાર ખાતાની જમા બાજુ કારણ કે માલ આવ્યો છે પરત થયો છે તો વેચાણ છે વેચાણમાંથી બાદ કરી નાખો એની સામે આપણું જે લેણું હતું એ ઘટી ગયું अपना देवादार घटी गया तो पाका श्रेणी मिलकत लेना बाजू देवादार माथी पण करवानो बात परिवार वेचाण माल पर तो वेचाण माल पर नी असर काचा श्रेणी तमे शीखी गया के नई नोंधेल उधार खरीदी नई नोंधेल उधार वेचाण नई नोंधेल उधार खरीद पर ने नई नोंधेल वेचाण पर तो वेचाण पर नी जे असर आपता था ई रीते नी असर आपवानी छे आ अने आ खोटू उल्टा કે ભૂલથી વેચેલો માલ પાછો આવ્યો પણ લખાઈ ગયો ખરીદીમાં તો ખરીદીમાં બાદ લેણદારમાં બાદ લખવાનું તો ત્યાં વેચાણ માલ પરત તરીકે તો વેચાણમાંથી બાદ અને દેવાદારમાંથી પણ બાદ એટલે આ હવાલાની ચાર અસર થશે આવી ભૂલ સુધારણાનો એક કાયદો જ હવાલો હશે વધારે હવાલામાં પૂછાતા નથી ત્યારબાદનો હવાલો છે ઉધાર ખરીદીનીનો તો વ્યવસ્થિત સમજો ઉધાર પર આપણે ખરીદ્યો તો એની નોંધ વેચાણમાં થઈ ગઈ આપણે માલ ખરીદ્યો ભૂલથી વેચાણ તરીકે લખી દે વેચાણ નોંધમાં લખી દે તો ખોટું છે કે ઉધાર ખરીદી સાચું ભૂલું છે કે વેચાણમાં લખાય તો ખોટું ઉલટાવો તો વેચાણ છે એને ઉલટાવો વેચાણ જમા છે વેચાણ નું કરતા આપો ઉધાર તો વેચાણમાં શું કરવાનો બાદ તો વેચાણ ક્યાં હોય તો વેપાર ખાતાની જમા બાજુ હોય તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ થશે વેચાણમાં ઉપર દેવાનું બાદ કારણ કે ભૂલથી વેચાણમાં લખાયું વેચાણ છે નહીં આપણે ખરીદી છે ખરીદીમાં લખવાનું છે પણ ભૂલ થઈ પર વેચાણમાં તો વેચાણમાં બાદ કરો તો વેચાણ ઘટે એની સામે આપણું લેણું ઘટે લેણો એટલે દેવાદાર તો પાકા સૂર્યની મિલકત લેણા બાજુ દેવાદારમાંથી પણ બાદ થશે વેચાણમાં બાદ થયું તો દેવાદારમાં બાદ થયું હવે સાથે એની અસર આવે ઉધાર ખરીદી ખરીદી લખી નથી લખવાનું રહી તો ખરીદીમાં વધારો ખરીદી ક્યાં હોય તો ખરીદી હોય વેપાર ખાતામાં તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો અને લખવાની રહી ગઈ તે તો આપણે લખવી પડે તો આપણે ઉમેરો ખરીદીમાં ઉમેરો અને પાકા સૂર્યની મૂડી દેવા બાજુ લેણદારમાં શું કરવાનું ઉમેરો એમ કે આપણું દેવું વધ્યું ખરીદી લખવાની રહી ગઈ આપણું દેવું વધે છે એટલે મૂડી દેવા બાજુ લેણદારમાં ઉમેરાશે તો વ્યવહાર યાદ રાખવાનો કે ખરીદી ભૂલથી વેચાણ તરીકે નોંધ થઈ ગઈ ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં જો થઈ હોય તો એની પણ ચાર અસર આ રીતે આપવાની છે એક વેચાણમાંથી બાદ દેવાદારમાંથી બાદ ખરીદીમાં ઉમેરો અને લેણદારમાં ઉમેરો ટોટલ ચાર અસર તમારે આપવાની છે ત્યારબાદ હવાલો છે ઉધાર વેચાણની નોંધ ખરીદ નોંધમાં થઈ આનાથી ઉલટું 16 નંબરમાં જે ઉધાર ખરીદી નોંધ વેચાણ નોંધમાં થઈ હતી હવે હું કહું ઉધાર વેચાણની નોંધ આપણે માલ વેચ્યો તો પણ એની નોંધ ક્યાં છે ખરીદી કે માલ વેચ્યો તો પણ ભૂલથી ખરીદી તરીકે લખાઈ તો
खरीदी उलटाओ, खरीदी में उमेरो, खरीदी में न्यू करो, बात तो खरीदी क्या हुआ? व्यापार खाता नहीं उधार बाजू, व्यापार खाता नहीं उधार बाजू, खरीदी माथी बाद होता है, अपने उल्टा वाला होता है कि उधार वेचनी नॉन खरीद नॉन मार्क है, भूलती अपने खरीदी में लकी नहीं कि यानी अपने आमना दूं करता था कि खरीदी उधार से खरीदी दूं करता था, जमा खरीदी ना करी अपने जमा करो तो लेनदारों था है उधार तो लेनदार खाते उधार ते खरीद खाते जमा तो खरीदी जमा थे खरीदी होए उधार बार एटम करवानी से बाद अने खरीदी माथी बात कर से अवाला नाम हो जो तो हमें लेनदार अपना घटाड़ो तो पाका श्रेणी पूरी देवा बाजू लेनदार माथी बात है अंगे लेनदार खाते उधार गए लेनदार होए जमा आपने उधार करवा से तेनु करो आपने बाद करवा पड़े परिवार उधार वेचनी नोंद खरीद नोंद मा थाय तो खरीदी तरीके जे नोंद करी छे ने उल्टा उमेरी हुई हवे हुं करो बा तो खरीदी माथी बाद अने पाका समय मा मूड़ी देवा बाजू लेनदार माथी कोण बा साचा नी असर साचो हुं छे के उधार वेचा तो उधार वेचाण क्या होय तो व्यापार खातानी जमा बाजू तो व्यापार खातानी जमा बाजू वेचाण मा उमेरो तो साची असर आपणे हुं थाय वेचाण खाते जमा माल वेचो वेचाण जमा अने देवादार उधार तो देवादार खाते उधार ते वेचाण खाते जमा एनी हवाला नोंध तो आपणे हुं करू व्यापार खातानी जमा बाजू वेचाण मा उमेरु अने पाका सरवैयानी मिलकत लेणा बाजू देवादार मा उमेरु શું કામણે આપણે એમ કર્યું કે માલ વેચો તો લખવાનો રહી ગયો લખવાનો રહી ગયો એટલે ખરીદીમાં લખી નાખો તો વેચાણ તો તમે લખો નથી ભૂલથી ખરીદી લખી નાખી તો ખરીદીને ઉલટાવવાની અસર આપવાની તો ખરીદી છે નહીં પણ ખરીદીમાં લખી નાખો એટલે ખરીદીમાંથી આપણે શું કરવું પડે છે બાદ તો ખરીદી બાદ થાય તો અહીં હવે આપણું દેવું એ બાદ થાય એટલે લેણદારે બાદ થઈ આ ખોટું ઉલટાય અને સાચાની અસર આવી સાચું હોતો કે ઉધાર વેચાણ લખ્યો ને તો લખો તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરો આપણું વેચાણ વધ્યું એની સામે આપણું લેણો વધ્યું લેણો એટલે આપણા દેવાદાર પાકા શ્રેણી મિલકત લેણા બાજુ દેવાદારમાં પણ ઉમેરો થાય ત્યારબાદ આવવાનો છે મૂડી પર વ્યાજ આ મૂડી કોની હોય ભાગીદારની તો ભાગીદારની મૂડી તો મૂડીની વ્યાખ્યા તમે શીખી ગયા છો કે ભાગીદાર એટલે ધંધાનો માલિક કે માલિક ધંધામાં માલ મિલકત લાવે એને મૂડી કહેવાય જો ભાગીદારી કાયદાની શરતો હોય એની જોગવાઈ કરેલી હોય કરારનામું કર્યું હોય કે ભાગીદારને મૂડી પર વ્યાજ આપ તો આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરવી પડે પણ ભાગીદારી કાયદો 1932 મુજબ જો કરારનામું તૈયાર કરેલ ન હોય તો મૂડી પર વ્યાજ આપવાનું નથી પણ તમને હવાલામાં કે ભાગીદારની મૂડી ઉપર વ્યાજ ગણો 5% 10% 20% જે કે જો મૂડી પર વ્યાજ ગણવાનું કે તો એની અસર કેમ આપે તો મૂડીનો વ્યાજ પેઢી માટે ખર્ચ મૂડીનો વ્યાજ પેઢી માટે હું છે ખર્ચ તો તમને ખબર છે કે ઉપજ ખર્ચના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ઉધાર તો વ્યાજ ઉધાર થાય તો ભાગીદારની મૂડી પર વ્યાજ વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારની મૂડી ખાતે જમા એટલે મૂડીમાં શું થાય છે વધારો એટલે આપણું દેવું વધ્યું આપણું ધંધાનું આંતરિક દેવું વધે છે તો મૂડીનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે પેઢી માટે શું છે ખર્ચ તો ખર્ચની બાકી કેવી હોય ઉધાર પેઢી માટે શું છે ખર્ચ તો પેઢી માટે ખર્ચ છે તો ખર્ચ ઉધાર હોય તો ક્યાં હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ એટલે ફાળવણી ખાતો એક નફા નુકસાનનો ભાગ છે આપણે ફોર્મેટ જોયું તો પહેલું જોયું તો વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારના મૂડી ખાતા અથવા ભાગીદારના ચાલુ ખાતા અને પાકું સરખી તો એમાંથી ક્યાં અસર આવી કે ભાગીદારનો ખર્ચ છે પેઢી માટે તો ખર્ચ ઉધાર હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ
मूड़ी के चालू खाते पण कोनું હોય ભાગીદાર તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે આપણે દાખલા ગણશું તો એની અંદર મૂડી અથવા ચાલુ ખાતું આપણે દોરવાનું જ પણ ક્યારે રકમ ભાઈ કીધું હોય કે મૂડી ખાતું ચાલુ ખાતું દોરવાનું નથી તો અસર ક્યાં આપે તો સીધી ક્યાં આપે દેવાની પાકા સરયામાં મૂડી દેવા બાજુ મૂડી હોમે આપણે 11 માં ધોરણમાં આ રીતે અસર આવતા હતા 11 માં ના પાકા સરયામાં આપણે મૂડી ખાતું ચાલુ ખાતું ક્યાં નો આવતું ત્યાં આપણે દોરેલું નથી 12 માં માં દોરીએ છીએ કારણ કે એક કરતા વધારે માલિકો છે ભાગીદારો છે એટલે અહીંયા પાકા સરયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરો પણ આપણે યાદ રાખવાનું છે આટલી વસ્તુ યાદ રાખો એટલે હાલે એટલે આપણા માટે હવાલો આઈએમપી છે આની વગર દાખલો હશે નહીં ઘણા બધા દાખલામાં મૂડીનું વ્યાજ ભરવાનું આપણે હોય જ આગળ પણ તમને ટીક કરી દીધી કે હવાલા તો તમને આવડવા જોઈએ ટોટલ આપણે 33-34 હવાલા થશે ઈ 33 હવાલામાં 15 હવાલા તો અચૂક તૈયાર કરો એટલે તમને દાખલામાં બધું આવડે ઘણું બધું આવડી જાય તો મૂડીનું વ્યાજ એની બે અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ કે મૂડીમાં વધારો થાય મૂડીની બાકી જમા હોય મૂડી ખાતાની જમા બાજુ જો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો મૂડી ખાતે અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ચાલુ ખાતે આ બે માંથી એક ખાતાની અંદર જમા બાજુ તમારે લખવાનું જો મૂડીનું વ્યાજ આપેલું હોય ટકાવારી આપી હોય તો જ દેવાનું છે નહીંતર ભાગીદારી કાયદાની જોગવાઈ મુજબ એનું વ્યાજ દેવાનો નથી આનાથી તદ્દન વિરોધી ઉપાડ કરવી ઉપાડનો વ્યાજ તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર હવે પહેલા સમજો કે ઉપાડનો વ્યાજ કે ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત રોકડ લાવેને મૂડી લઈ છે તો અંગત વપરાશ માટે ધંધામાંથી માલ મિલકત લઈ લેનો કહેવાય ઉપાડ તો ઉપાડનો વ્યાજ પેઢી વસૂલ કરે છે હવે જો પેઢી અને માલિક અલગ અલગ ગણતા હોય અને કરારમાં જોગવાઈ હોય કે ઉપાડ પર વ્યાજ પેઢી વ્યાજ વસૂલ કરે છે તો પેઢી માટે શું છે આવક છે પેઢી માટે શું ગણાય આવક ઉકા એટલે ઉપાડનો વ્યાજ પેઢી વસૂલે છે તો ભાગીદાર પાસેથી વસૂલે તો પેઢી માટે આવક છે તો ઉપર કરતા નિયમ મુજબ આવકની બાકી જમા હોય આવકની બાકી જમા હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ એટલે ભાગીદારની મૂડીમાં શું થાય છે ઘટાડો થાય છે એટલે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ જો આપણે મૂડી ચાલુ ખાતું દોરેલ ન હોય તો પાકા સરયમાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી એટલે કે ઉપાડમાં ઉમેરો અને મૂડીમાંથી કરો બાદ થશે એટલે આ હવાલો તમારે યાદ રાખવાનો છે આની ઉપર પણ દાખલો હશે ને ઘણા બધા દાખલામાં તમને ઉપાડનો વ્યાજ પૂછે પણ જો ટકાવારી ન આપે તો આપણે વ્યાજ ગણવાનો નથી કારણ કે કાયદાની જોગવાઈ છે ત્યારબાદ હવાલો છે ભાગીદારને ચૂકવવાનો બાકી પગાર બોનસ કમિશન કે વેતન કે ભાગીદાર પેઢીમાં સક્રિય હોય અને ભાગીદારને જો કોઈ પગાર દેવાનો હોય કમિશન દેવાનો હોય મેન્ટાનો કઈ દેવાનો હોય બોનસ દેવાનો હોય તો આવો કોઈ ખર્ચ હોય તો એની અસર કેમ આવે ભાગીદારને ચૂકવવાનો પગાર પગાર પેઢી માટે ખર્ચ છે ખર્ચ ઉધાર પણ ભાગીદારને ચૂકવો છો એટલે ફાળવણી ખાતે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ મૂડી કે ચાલુ ખાતાની કે બંધ નફાનું છે જમા કારણ કે એને પગાર આપણે રોકડમાં નથી દેવાના એની મૂડીમાં શું થાય છે વધારો એના ખાતાની જમા બાજુ તમે લખશો એટલે એની મૂડી વધશે આપણા દેવાના થયા પેઢી આપણે ત્યારબાદ છે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી જેમ અહીંયા આપણે મૂડી પર વ્યાજ ગણ્યો એ રીતે ભાગીદારના ચાલુ ખાતાની જમા અહીંયા જેમ અસર થઈ એવી અસર અહીંયા આવશે પણ ચાલુ ખાતું ક્યારે હોય કે ભાગીદારો મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર સ્થિરનું બીજું નામ છે કાયમી મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિરનું બીજું નામ છે હંગામી મૂડી ખાતા પદ્ધતિ જો ભાગીદારો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ
મૂડી ખાતા તૈયાર કરે તો એને મૂડી ખાતું અને ચાલુ ખાતું તૈયાર કર્યું છે તો ચાલુ ખાતાની બાકી પડી હોય માનો કે ચાલુ ખાતાની શરૂઆતની જમા બાકી હોય તો એ જમા બાકીનો વ્યાજ તમારે દેવું પડે હવાલો હોય તો કરારમાં જોગવાઈ હોય તો તો ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનો વ્યાજ તો આની ઉપરથી યાદ રાખવાનું કે ચાલુ ખાતાની જમા બાકીનો વ્યાજ જમા બાજુ આવે ચાલુ ખાતા કઈ બાજુ આવે જમા બાજુ અને ઉધાર બાકીનો વ્યાજ ચાલુ ખાતાની ઉધાર એટલું યાદ રાખો લે હવાલો યાદ રહી જાય ચાલુ ખાતાની જમા બાકીનો વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ તો ફાળવણી કઈ બાજુ હોય વિરોધી હોય ઉધાર બાજુ એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ નિયમ મૂડી ખાતું આવશે નહીં કારણ કે ચાલુ ખાતાનો વ્યાજ ચાલુ ખાતામાં જ આવશે આનાથી વિરોધી ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય હમણાં શીખડાયું જમા બાકી હોય જમા બાજુ તો ઉધાર બાકીનો વ્યાજ ઉધાર બાજુ તો ચાલુ ખાતાની ઉધાર બાકીનો વ્યાજ તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ માટે આવક છે ત્યારબાદ તમારે આ મારો ખાસ યાદ રાખવાનો છે પ્રશ્ન આમાં ભૂલ થાય છે કારણ કે આપણે જૂના કોર્સ મુજબ આની અસર અલગ આપતા હતા પણ નવા અભ્યાસક્રમ મુજબ હવેની અસર ભાગીદારની લોનનું વ્યાજ ભાગીદાર છે ધંધાનો માલિક છે પણ છતાં પેઢીને વધારે નાણાંની જરૂર હોય અને લોન આપે તો લોન ઉપર વ્યાજ આપણે ચૂકવવું પડે ખાસ હવાલો યાદ રાખજો તમને હવાલામાં ક્યારે વ્યાજ ગણવાની ટકાવારી ન આપેલી કોઈ જાતની સૂચના ન આપેલી હોય પણ કાચા સળિયામાં કોઈ ભાગીદારની લોન હોય તો તમારે ફરજિયાત 6% વ્યાજ આપવું પડે છે જો કાયદામાં જોગવાઈ કરેલી છે કરારનામું કર્યું હોય તો એ મુજબ વ્યાજ લેવો પણ માનો કે કરારમાં કોઈ ઉલ્લેખ નથી છતાં તમારે નિયમ મુજબ 6% વ્યાજ ગણવું પડશે 6% તમારે વ્યાજ આપવું પડશે ભાગીદારની લોન ઉપર કેટલા ટકા વ્યાજ દેવું પડશે 6% વ્યાજ ચૂકવવું પડે છે તો પેઢી ભાગીદારને ચૂકવે છે તો પેઢી માટે ખર્ચ છે અને ખર્ચ ઉધાર તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાગીદારની પેઢીને ખર્ચ થતા તો કે નાણું મેળવવાનો ખર્ચ છે એટલે નાણું મેળવવાનો ખર્ચ નફા નુકસાનમાં એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરિયાની મૂડી દેવા બાજુ કારણ કે આપણું દેવું છે ભલે ભાગીદારની લોન હોય પણ વિદ્યાર્થી બોલે એ જ કરે છે કે ભાગીદારની લોન નું વ્યાજ મૂડી ચાલુ ખાતા લખે છે પણ એ જૂના કોર્સમાં નવા કોર્સમાં હવે કે કેમ અસર આપવાની છે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કારણ કે પેઢીએ નાણું મેળવવાનો ખર્ચ થયો ખર્ચ ઉધાર અને આપણું દેવું છે એટલે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લાની અસર ખાસ યાદ રાખવી નફા નુકસાનની ઉધાર બાજુ પાકા સરની મૂડી દેવા ત્યારબાદ સામાન્ય અનામત ખાતે લઈ છે કોઈ ભાગીદાર નફો વેચી દીધા પછી અમુક ટકા રકમ પેઢી એવું નક્કી કરે કે અમુક અનામત ખાતે આપણે રકમ લઈ જવી છે કે નફાના 10% રકમ અનામત ખાતે લઈ જવી તો કેવી રીતે લઈ જવી કે નફામાંથી એક અલગ કાઢેલું અનામત તો છેલ્લે નફો ક્યાં આવે તો વેપાર ખાતામાં કાચો નફો નફા નુકસાનમાં ચોખ્ખો નફો આવે પણ એની ઉપર ભાગીદારના ખર્ચ આવક લખવાના આવે તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પાકા સરિયામાં મૂડી દેવા બાજુ જો સામાન્ય અનામત આપ્યું હોય તેમાં ઉમેરો નહીં તો સામાન્ય અનામત તરીકે તમે મૂડી દેવા બાજુ એની નોંધ કરો પણ ચોખ્ખો નફો જે આવે એને લઈ જવાનો ફાળવણી ખાતે ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો કરવાનો એમાંથી ઉધાર બાજુ ખર્ચ બાદ કરો જે નફો વધેલા અમુક ટકા જેટલા ટકા કીધું છે સામાન્ય અનામત ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને પાકા સરમાં મૂડી દેવા ત્યારબાદ છે ભાગીદારને કમિશન ચૂકવવા એ હવે આપણે આગળ પગારની સાથે જોઈ દીધો કે ભાગીદારને ચૂકવવાનો પગાર બોનસ કમિશન અને મેનતા તો એ જ રીતે અસર આપવાની છે કે ભાગીદારને જો કમિશન આપવાનું હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ આગળ એ હવાલો તમને સમજાવી દીધો કે
ભાગીદાર ને કમિશન ચૂકવો સક્રિય ભાગીદાર હોય વધારે કામ કર્યું તો તમારે કમિશન એને ચૂકવવું પડતું હોય તો આ કમિશન પેઢી માટે ખર્ચ છે ખર્ચ હતા અપાક્ષણ ફાળવણીની ઉદારવાદી ચાલુ ખાતાની મૂડી કે ચાલુની જમા ત્યારબાદ ધીરે ધીરે લોન પર વ્યાજ ધીરે ધીરે આપે માનો કે ભાગીદાર ને કોઈ લોન આપી પેઢી અથવા અન્ય કોઈ કર્મચારીને પેઢી લોન આપે તો પેઢી વ્યાજ વસૂલે છે તો પેઢી માટે આવક છે પેઢી માટે શું છે આવક તો ધીરેલી લોનનું વ્યાજ આવક છે એટલે જમા બાજુ એટલે લખાણ ખાતાની જમા બાજુ પાકાશની મિલકત લેણા બાજુ આપણી શું છે લેણું છે વ્યાજ છે આપણું શું છે લેણું છે એટલે અન્ય કોઈ વ્યક્તિને લોન આપી હોય કર્મચારીને લોન આપી હોય તો એ લોનના વ્યાજની અસર અપાક્ષણ ખાતાની જમા બાજુ પાકાશની મિલકત લેણા બાજુ આ રીતે તમારે અસર એની આવવાની ત્યારબાદ અદ્રશ્ય મિલકત માન્ય વાળવા તો તમને ખબર છે અદ્રશ્ય મિલકત એટલે પાવરી પેટન ટ્રેડમાર્ક કોપીરાઇટ ફ્રેન્ચાઇઝ વગેરે તો પાવરી જો માન્ય વાળવાનો તમને કે અવાદામાં કે આપે પાગડી જે છે એની 10% રકમ માંડી વાળો અથવા અદ્રશ્ય મિલકત 15000 ની કોઈ આઈપી છે માનો કે પેટન 15000 પરિવારમાં એમ કે પેટન નું કાય ઉજ્જયન નથી માંડી વાળો તો માંડી વાળવાની કઈ રીતે અસર આપી તો નફા નુકસાન ખાતાની ઉધાર વાળો કે મિલકત નું કાય ઉજ્જવતું નથી આપણી માટે નુકસાન છે અને નુકસાન હંમેશા ક્યાં હોય નફા નુકસાન ખાતાની ઉધાર વાળો અદ્રશ્ય મિલકત માંડી વાળવાનું કે તો નફા નુકસાન ખાતે ઉધાર તે તો બીજે તો ક્યાં આવે તો પાકા શરેની મિલકત લેણા બાજુ જેતે મિલકત એટલે પાગડી માંડી વાળવાનું કે તો પાગડી પેટન માંડી વાળવાનું કે તો પેટન રોયલટી અને ટ્રેડમાર્ક માંડી વાળવાનું કે તો ટ્રેડમાર્ક એટલે ગમે અદ્રશ્ય મિલકત હોય મિલકત માંથી પણ નાખો બહાર નાખો ત્યારબાદ અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની બાકી અંગત વપરાશ તો તમને ખબર છે કે અંગત વપરાશ એટલે માલિક ભાગીદાર અંગત માલ મિલકત રોકડ લઈ લે અહીંયા એની વાત કરી છે આપણે રોકડની વાત એટલે ઉપાડની વાત કરતા પણ એની વાત કરી છે લીધેલ માલ અંગત વપરાશ માટે કોઈ ભાગીદાર માલ પેઢીમાંથી લઈ જાય તો કેમ લો તો પેઢીમાંથી માલ જાય છે કોણ લઈ ગયું ભાગીદાર તો ધંધાનો માલિક ધંધામાંથી માલ લઈ જાય એટલે શું કહેવાય ઉપાડ અને ઉપાડ હંમેશા ઉધાર હોય ઉપાડ ખાતે ઉધાર તે ઉપાડથી ગયેલ માલ ખાતે જમા તો ઉપાડ ક્યાં હોય તો મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ હંમેશા ઉધાર હોય તો ભાગીદારની મૂડી ઘટે છે એટલે મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે ખરીદીમાંથી આપણે શું કરવાનું છે બા હુકમ એટલે કે અન્ય રીતે માલ જાય છે તો અન્ય રીતે માલ જાય તો ખરીદ કિંમતમાંથી પડતર કિંમત પડતરે બાદ કરવામાં આવે છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી ઉપરો બાદ ત્યારબાદ જાહેરાતમાં આપેલું માલ પાણી પણ આ જ રીતે અસર પણ જાહેરાતમાં માલ આપો તો જાહેરાતથી પેઢીને ખર્ચ થયો કયો ખર્ચ જાહેરાત ખર્ચ તો ખર્ચ ઉધાર હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં કેમ થશે બાદ થશે કારણ કે એ પણ આ રીતે જ કે ધંધામાંથી અન્ય રીતે માલ ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય અન્ય રીતે ધર્માદામાં આપેલ માલ જાહેરાતમાં આપેલ માલ વરસાદથી પલ્લી ગયેલ માલ ચોરાઈ ગયેલ માલ આ બધાની અસર આ રીતે લાવશે કે નફા નુકસાન ખાતે ઉધાર તે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી હું કરવાનો બાદ સ્ટેશનરીનો સ્ટોક આ વાળો પણ યાદ રાખવાનો ખાસ એ ભૂલ થાય છે સ્ટેશનરી કે જે વપરાય વગરનો ચોપડા ફાઇલો બધું પડ્યું હોય તો જે સ્ટેશનરી છે તે પેઢી માટે ખર્ચ ઈ પડી રહે તો મિલકત કે આવતા વર્ષ માટે તમે સ્ટેશનરીનો ઉપયોગ કરી શકો તેની અસર કેમ આપવાની તો નફા નુકસાન ખાતાની અંદર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થશે કારણ કે સ્ટેશનરીનો સ્ટોક છે આવતા વર્ષ માટે લઈ જવાનો છે તો સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થશે અને સ્ટોક તરીકે મિલકત તરીકે પાકાશની મિલકત લેણા બાજુ એટલે આ વાળો ખાસ યાદ રાખો સ્ટેશનરીના સ્ટોકનો
કે નફા નુકસાનની અંદર બાજુ ખર્ચમાંથી બાદ કરો અને આકાશની મિલકત લેવા ત્યારબાદ વ્યાજ કે ડિવિડન્ડ ભરવાનું કયો આપણે રોકાણ કર્યું હોય બેંકમાં રોકાણ હોય અથવા બીજી કોઈ નાણાકીય સંસ્થામાં રોકાણ કર્યું તેનું વ્યાજ આપણને મળવાનું બાકી હોય આપણી મળવાની બાકી આવક આગળ વાળો જોઈ ગયા હતા આપણે ચોથો વાર એ મુજબ અસર આપવાની છે કે નફા નુકસાન ખાતાની જમા બાજુ આકાશવાણી મિલકત લેણા બાજુ ભાગીદારની અંગત મિલકત ધંધામાં કે ધંધાનો માલિક એટલે કે ભાગીદાર અંદર મિલકત લાવે છે એટલે આપણે શું કહીએ છીએ મૂડી તો મૂડી તરીકેની નોંધ કરો અને મિલકત લાવે છે તો મિલકત આપણી વધે છે મિલકત ખાતે ઉદાહરણ મૂડી ખાતે જમા તો પાકા શ્રેણી મિલકત લેણા બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ કે મૂડીમાં શું થાય છે વધારો થાય છે અને છેલ્લે પટ્ટે રાખેલ મિલકત માંડી વાળવામાં આવે તો અહીં આપણે જોયું કે દ્રશ્ય મિલકત માંડી આમાં જે અસર થાય એ બધા કોઈ પણ જાતની મિલકત તમે માંડી વાળો તો મિલકતથી માંડી વાળવાથી નુકસાન થાય નુકસાન ઉદાહ નફા નુકસાન ખાતે ઉદાહ તે પાકા શ્રેણીની મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી કે જે પટ્ટે રાખેલ મિલકત છે એ મિલકતમાંથી હું કરો બા તો આ રીતે તમારે વાર્ષિક હિસાબની અંદર હવાલાની અસરો આપવાની છે તમને આ વ્યવહાર એટલે કે જે હવાલા છે એ હવાલા તમે વ્યવસ્થિત તૈયાર કરશો દરેકની તમારે બે અસર આપવાની છે ઓછામાં ઓછી બે કારણ કે અમુક હવાલાની અસરો આપણે ચાર અસર પણ જોઈએ એટલે આની પહેલા જે આપણે અગાઉ વિડીયો જોયા એમાંથી તમારે વેપાર નફા નુકસાન ફાળવણી ખાતું આ બધા નમૂના ફરીવાર એકવાર લખી હોમવર્કની અંદર અને પાકા કરવા અને આ હોમવર્ક એના માટે તમારે મોબાઈલ નંબર છે 87587 આની ઉપર તમારે હોમવર્ક એટલે આગળ જે ખાતાના નમૂના અને હવાલા આ એકવાર લખો તૈયાર કરો અને એની ઉપર તમારે મેસેજ કરો કે 87587 અને 87188 બીજી કોઈ માહિતી તમારે કઈ પ્રશ્ન થાય તો પણ અમારો સંપર્ક કરી અને તમે પ્રશ્ન પૂછી શકો તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી શકાય એટલે આ વાર્ષિક હિસાબનો દાખલો 12માની અંદર 11માં પૂછાય છે એટલે જો તમને એના નિયમો સિદ્ધાંતો આવડે તો દાખલો એકદમ સરળ છે અને તમે 11માંથી 11 માર્ક મેળવી શકો છો તો હવાલા આગળ ખાતા આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ કરવી હવે પછીના વિડીયોમાં આપણે દાખલો ગણવાનો છે એના માટે આ બધી વસ્તુ કમ્પ્લીટ તમારે તૈયાર રાખો